ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. હવે નૈસર્ગિક એટલે કે કુદરતી. કુદરતે આપણને હવા આપી, પાણી આપી, જમીન આપ્યું, તેનું આપણે વ્યવસ્થિત રીતે વાપરીએ, એને સાચવીએ, બરાબર, કેવી રીતે એને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે એનું વાપરવામાં આવે, તો એના વિશે આ બધું આ પ્રકરણમાં આપેલું છે, બરાબર. તો ધોરણ 9માં આપણે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે ભૂમિ, હવા તેમજ પાણીના વિશે અભ્યાસ કર્યો અને એ પણ જાણ્યું કે વિવિધ સંગઠકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ કેવી રીતે થાય છે. તો પાણી જોઈએ, બરાબર, તો પાણી શું થાય છે, સમુદ્રમાંથી પાણી બાષ્પ બને, વાદળા બંધાય, વરસાદ આવે, ફરી પાછું પાણી વરસાદથી જમીન પર આવે અને નદીઓથી સમુદ્રમાં જાય, તો આ રીતે આખું ચક્ર ચાલે, બરાબર. પાણીનું, હવાનું કેવી રીતે ચાલે છે, તો આપણે ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન મુક્ત કરે, એ જ રીતે ભૂમિમાં, બરાબર, સજીવો ખાય અને પછી પાછા મરે એટલે ફરી પાછું જમીનમાં આવે, તો આ રીતે આખું ચક્ર ચાલતું રહે છે. માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે એટલે એને નુકસાન થાય છે, બરાબર. હવે આપણે આ પ્રકરણમાં એ જ જોવાનું છે કેવી રીતે એનું વાપરવું જેથી પ્રદૂષણ ના થાય, બરાબર, તો એના વિશે આખું છે, બરાબર. તો પહેલું એક ઉદાહરણ આપ્યું છે, બરાબર. હવે આ પ્રકરણ છે ને આખું વાર્તા જેવું છે, બરાબર, એટલે જે જરૂરી જરૂરી છે ને એ જ વસ્તુ હું કહું છું. તો પહેલું આપ્યું છે ગંગા સફાઈ યોજના. તો ગંગા નદી છે ને એનું પાણી પ્રદૂષિત થયું છે. હવે એ કેના કારણે થયું છે, તો જે બધી ફેક્ટરીઓનો જે કેમિકલ વેસ્ટ આવે, કચરો, બરાબર, એના કારણે પાણી દૂષિત થયું છે અને એ પાણી અમુક તો એવું દૂષિત થયું છે કે એના પીવાથી હાનિકારક રોગ પણ થઈ શકે છે, બરાબર. તો એના માટે એક યોજના શરૂ કરાઈ, ગંગા સફાઈ યોજના ના વિષયમાં અવશ્ય સાંભળ્યું પણ હશે. કરોડોની આ યોજના લગભગ 1985માં એટલા માટે શરૂઆત કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. તો 1985માં જોયું તો એનું પાણી છે ને એની ગુણવત્તા ઓછી થઈ ગઈ. એક જીવાણું છે કોલીફોર્મ બેક્ટેરિયાનો એક વર્ગ છે જે માનવના આંતરડામાંથી મળી આવે છે. પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ થતું પ્રદૂષણ દર્શાવે છે. એટલે પાણીમાં જો આ બેક્ટેરિયા વધી જાય તો એ રોગજન્ય જીવાણુ છે, બરાબર, અને પ્રદૂષણ બતાવે. હવે આપણે જોઈએ વર્ષો પ્રમાણે બતાવ્યું છે, તો અહીંયા આખો ગ્રાફ આવે છે કે પાણીમાં કેટલું છે. તો મહત્તમ સંભવિત સંખ્યા 1000 મિલીલીટર, એટલે કે 1 લિટર પાણી લેવામાં આવે તો ગંગા નદીના અલગ અલગ જગ્યા છે જે જગ્યાએથી વહે છે, બરાબર, તો દરેકે જગ્યાએ બતાવ્યું છે 2007 અને 2011. તો આ જેટલું ઓછું હોય એટલું સારું રહે. હવે આપણે પર્યાવરણને બચાવવા શું કરવું જોઈએ એના માટેના 5 R આપ્યા છે, બરાબર, તો એ જાણવા જેવા છે, તમે રોજિંદા જીવનમાં પણ વાપરો તો પણ ઘણું સારું છે. પર્યાવરણને બચાવવા માટે 5 R વિષયમાં ચોક્કસપણે સાંભળેલું હશે. પહેલું છે રિફ્યુઝ, ના પાડવું. એનો મતલબ શું થયો કે જે વસ્તુ હાનિકારક હોય પર્યાવરણ માટે એને ના પાડો, પ્લાસ્ટિકને ના પાડો. પછી રિડ્યુસ, ઓછો ઉપયોગ કરો, તો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો જેથી પ્લાસ્ટિક, થર્મોકોલ આ બધું છે એ જમીનમાં ના જાય, પર્યાવરણમાં અને નુકસાન ઓછું કરે, એટલે ઓછું કરો. પછી રિયુઝ, તો પ્લાસ્ટિકની થેલીને તમે વારે વારે વાપરી શકો છો, ફેંકી ના દો કચરામાં, ફરીથી વાપરો, ફરીથી વાપરો. પછી છે રીપર્પસ, એટલે કે હેતુફેર, એટલે પહેલાં પ્લાસ્ટિકની થેલી કંઈક વસ્તુ ભરવા માટે કરી હતી, પછી કોઈ બીજા કામ માટે વાપરીએ, પછી એને કોઈ સજાવટમાં વાપરીએ, એ રીતે અલગ અલગ હેતુ માટે ફરીથી વાપરીએ. પછી છે રિસાયકલ, તો આપણે જે કાગળ છે એ પસ્તીવાળો લઈ જાય તો શું કરે, એ કાગળમાંથી ફરીથી કાગળ બને, એટલે રિસાયકલિંગ થાય. તો આ રીતે છે. તો પહેલું સમજાવીએ રિફ્યુઝ. રિફ્યુઝનો અર્થ થાય છે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો, બરાબર, પર્યાવરણને હાનિકારક વસ્તુને ના પાડો. પછી છે રિડ્યુસ, તો ઓછો ઉપયોગ કરો, તો વીજળીના પંખા તેમજ બલ્બની સ્વીચો બંધ કરીને વીજળી બચાવી શકો, એટલે જ્યારે જરૂર ના હોય તો વીજળી બચાવો, બરાબર, એ વાપરો નહીં. હવે વીજળી કેવી રીતે બને છે, તો કોલસામાંથી પાવર સ્ટેશનમાં વીજળી બને છે, બરાબર. કોલસો છે એ ઘટશે તો તમને નુકસાન કરશે, બરાબર, એને સાચવીને વાપરવો જોઈએ. એટલે આપણે ઘરમાં જો વીજળી બચાવીએ તો એ રહે. પછી પાણી છે, તો ખોટું ક્યાંય વ્યય થતું હોય નળમાંથી એમાંથી તે બધા રિપેર કરાવીને પાણીનો વ્યય ઘટાડવો જોઈએ. પછી ખોરાક છે એનો વ્યય ના કરવો જોઈએ, કારણ કે આપણને ખોરાક મળે છે, ઘણા લોકો દુનિયામાં એવા છે જેમને 2 ટાઈમ પૂરું ખાવાનું નથી મળતું, તો એ લોકોને ખાવાનું પહોંચી શકે, બરાબર. તો એ રીતે ઓછો ઉપયોગ કરવો, ઉપયોગ કરવો પણ વ્યર્થ, બગાડ ના કરો.
પછી છે રીયુઝ, પુનઃ ચક્રિય કરવા કરતાં પણ વધારે સાચો રસ્તો છે. એટલે કે રિસાયકલ કરવું, રિસાયકલ કરે ને એટલે જો જૂની પસ્તી લઈ જાય ને પસ્તીવાળો, પછી રિસાયકલિંગમાં આખી પ્રોસેસ હોય તો એની અંદર ઉર્જા જાય, સમય જાય, બરાબર. પણ એના કરતાં જો આપણે કાગળને ફરી ફરી વાપરીએ તો એ વધારે સારું રહે. તો કાગળનો એક બાજુનો ભાગ જો ખાલી હોય તો એ વાપરી દેવાનો, બરાબર. પુનઃચક્રિયકરણમાં કેટલીક ઉર્જા તો વપરાય જ છે, એટલે પસ્તીવાળો તમારે ત્યાંથી પેપર લઈ જાય, પછી ફેક્ટરીમાં ફરી રિસાયકલ થાય, નવું કાગળ આવે માર્કેટમાં, તો એમાં સમય જાય ને ઉર્જા પણ જાય. એટલે આપણે એવું કરવું જોઈએ કે આ કાગળ છે તમે નોટબુક વાપરી, તેની પછી થેલીઓ બનાવીને એને વાપરી શકો છો બીજા કામ, બરાબર. પુનઃ ઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. તો પ્લાસ્ટિકના જે કપ હોય તો શું કરો, તમે એકવાર વાપરો, ફેંકી દો, એની જગ્યાએ સ્ટીલના ગ્લાસ હોય તો એ વારે વારે વપરાતા રહે, વપરાતા રહે, વપરાતા રહે, બરાબર. પરબીડિયાને ફેંકી દેવાની જગ્યાએ તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો. તો જે કાગળ જે લેટર આવ્યો હોય તેમાં જે જગ્યા હોય ત્યાં તમે લખી પણ શકો. પછી બીજું ઉદાહરણ આપ્યું છે, વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણાં ભરવા માટે કરી શકાય છે. એટલે પ્લાસ્ટિકની જે શીશીઓ આવતી હોય કંઈ પણ તમે ખાવાનું લાવો કે કંઈ વસ્તુ લાવો, તે બધો તમે બીજી વસ્તુઓ ભરવા વાપરી શકો છો. પછી જો કંઈ વધતું હોય, ધારો કે કોઈ માટલું હોય જૂનું ખરાબ થઈ ગયું હોય, તો એના તમે પક્ષીઓ માટે પાણી ભરવા માટે પણ વાપરી શકો છો. તો આ રીતે પુનઃ ઉપયોગમાં વસ્તુને લેવાની. એના પછી છે રીપર્પસ, એટલે હેતુ ફેર કરો. એટલે પહેલાં આ માટે વાપર્યો, પછી બીજા કામ માટે વાપરીએ, એ રીતે. જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય, ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો, બરાબર. એક ઉદાહરણ આપ્યું છે, હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા કરી શકાય. કાચની બરણી હોય, બરાબર, પકડવા માટેનું હેન્ડલ તૂટી ગયું તો શું કરાય, એમાં દાણા ભરીને મૂકવાના, એટલે પક્ષીઓ એને ખાય, બરાબર. એમાં નાના નાના છોડ ઉગાડી શકાય જે ફૂલવાળા હોય. રોજ થોડું થોડું પાણી નાખવાનું જમીનમાં, જે કાચની બરણી લેવાની એની અંદર માટી નાખવાની, અને એમાં રોજ થોડું થોડું પાણી નાખવાનું અને ખાતર નાખવાનું, અને છોડના ઉગાડવાનું, તો છોડ ઉગવા માંડે, બરાબર છે. તો એ રીતે આપણે બીજા હેતુ માટે વાપરી શકાય છે. પછી છે રિસાયકલ. પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રિયકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. તો આપણા ત્યાં જે પસ્તીવાળો કાગળ છે, પછી લોખંડ જૂનું લઈ જાય, તો એ લોખંડનું શું થાય, એ લોખંડ ભઠ્ઠીમાં જઈ ઓગળીને ફરીથી બીજી વસ્તુઓ બને, તો એને કહેવાય રિસાયકલિંગ. પુનઃચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ એકઠો કરવો જોઈએ. તો પ્લાસ્ટિક, પૂંઠા અને એ છે અમુક વસ્તુ, એ રિસાયકલ ના થાય, પણ કાગળ છે, બરાબર, પછી લોખંડ, ધાતુ, એ બધું રિસાયકલ થઈ શકે. તો આપણે એને પસ્તીમાં આપવું જોઈએ, જે આપણને પૈસા પણ મળે અને એ રિસાયકલ થાય ને, અને પર્યાવરણને પણ સારું રહે, પર્યાવરણને નુકસાન આપે નહીં. આપણે કંઈક આજે કંઈક પર્યાવરણને નુકસાન પહોંચાડીએ, એ શોર્ટ ટર્મ પણ હોય અને લોંગ ટર્મ પણ હોય, એટલે થોડા સમય માટે પણ હોય અને એક લાંબા સમય માટે પણ એને નુકસાન કરી શકે. તો આપણે પર્યાવરણ વિશે વિચારવું જોઈએ.